नमस्ते विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान में प्रकरण एक में आपणे भारतना वारसा विषयनो जे अभ्यास करीए छीए एनी अंदर आपणे वारसाना प्रकार जोई गया छे। वारसाना बे प्रकार, प्राकृतिक वारसो अने सांस्कृतिक वारसो। सांस्कृतिक वारसानी अंदर सांस्कृतिक वारसानो अर्थ जोयो, सांस्कृतिक वारसानी अंदर कई कई बाबतनो समावेश थाय ए आपणे जोई गया के सांस्कृतिक वारसामां मंदिरो, मस्जिदो, स्तूपो, चैत्यो, विहारो, मकबरा, नगरो, किल्लाओ, तोरणो, वाव, आ बधानो समावेश सांस्कृतिक वारसामां थाय छे। तो हवे आपणे गुजरातना सांस्कृतिक वारसानो अभ्यास करवानो छे। गुजरातनी अंदर पण जेम जेम जुदा जुदा शासकों आवता गया तेम तेम आ शासकोनी समृद्धि, शक्ति, बुद्धि, आवडत एना द्वारा सांस्कृतिक वारसानुं घडतर करेलू छे। तो गुजरातनी अंदर पण एवा केटलाक एवा नगरो आवेला छे, किल्लાઓનું બાંધકામ થયેલું છે, મંદિરો બંધાવેલા છે, મસ્જિદો બનાવેલી છે, તોરણો, વાવ, ગુફાઓ આ બધાનું જે બાંધકામ એ ગુજરાતમાં થયેલું છે તો આનો સમાવેશ એ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં થાય છે। તો આપણે ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એની અંદર જોઈએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને चार विभाग में वेची देवामां आव्या छे। गुजरातना सांस्कृतिक वारसामां पुरातत्वी स्थळों, ऐतिहासिक स्थळों, धार्मिक स्थळों, सामाजिक, धार्मिक, सांस्कृतिक अने प्रवासन स्थळों एम चार विभाग में गुजरातना सांस्कृतिक वारसाने वेचिया छे। तो ते एक पछी एक आपणे छे ते अभ्यास करवानो छे। तो सौ प्रथम ગુજરાતની અંદર આવેલા પુરાતત્વી સ્થળો, પુરાતત્વી સ્થળો કે જે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં આ નગરો વિકસેલા હશે, ત્યારબાદ કોઈ કારણસર છે તે એનો નાશ થયો, ફરી પાછા ખોદકામ કરતા આ જે આખા નગરો છે એના અવશેષો જે પ્રાપ્ત થયા છે તો એ જે સ્થળ છે તે પુરાતત્વી સ્થળ તરીકે ઓળખવામાં આવે છે। તો ગુજરાતની અંદર લોથલ નામનું જે શહેર જે ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે, લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં જે જુદા જુદા નગરો વિકસેલા હતા, સંસ્કૃતિ વિકસેલી હતી તો એના સમયમાં લોથલ એ માત્ર ગુજરાતનું જ નહીં પણ ભારતનું મહત્ત્વનું બંદર હતું અને આ જે લોથલ બંદર, આ બંદર દ્વારા જુદા જુદા દેશોમાં વેપાર થતો હશે એવું માનવામાં આવે છે। કારણ કે લોથલની અંદર દુકાનો, ગોદામો, એટલું જ નહીં પણ વાહણોને લાંગરવા માટેનો ધક્કો જે ડોક યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે તો એ પ્રાપ્ત થયા છે। તો એના ઉપરથી ખબર પડે કે લોથલ એ સમયનું ભારતનું સમૃદ્ધ બંદર હશે જે ગુજરાતમાં જોવા મળે છે। ત્યાર પછી એવી જ રીતે ધોળાવીરા છે તે ભચાઉ તાલુકાના કચ્છ જિલ્લામાં આવેલું છે। ભચાઉ તાલુકામાં ખદીરબેટનો વિસ્તાર છે। ખદીરબેટના વિસ્તારમાં ધોળાવીરા નામે ગામ છે, ત્યાંથી 2 કિલોમીટર દૂર આ સ્થળ છે એ પ્રાપ્ત થયું છે। તો ધોળાવીરાની અંદર પણ કેટલાક જે અવશેષો મળ્યા છે, કિલ્લાઓ, દિવાલો, મહેલો એ જે પ્રાપ્ત થયા છે એની જે દિવાલો છે એ સફેદ રંગથી રંગવામાં આવી છે। એટલું જ નહીં પણ ધોળાવીરાની અંદર પાણી શુદ્ધ થઈ અને ગળાઈને આવે એવી જે વ્યવસ્થા છે એ પણ ધોળાવીરામાં છે। તો આ ધોળાવીરા જે શહેર છે એ પણ આપણા ગુજરાતમાં આવેલું છે। એવી જ રીતે રંગપુર,
જે લીંબડી તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે તો એ પણ આપણા ગુજરાતમાં છે. એવી જ રીતે રોઝડી અથવા જે શ્રીનાથગઢ કહેવાય છે તે ગોંડલ તાલુકાના રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. તો આ આપણા ગુજરાતની અંદર આવેલા પુરાતત્વી સ્થળો, તો ગુજરાતમાં પુરાતત્વી સ્થળો છે આ, તમારે ખાસ ઝોડકા માટે છે યાદ રાખવાના છે. લોથલ ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ધોળાવીરા ભચાઉ તાલુકાના કચ્છ જિલ્લામાં આવેલું છે. રંગપુર એ લીંબડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. રોઝડી અથવા શ્રીનાથગઢ જે ગોંડલ પાસે આવેલા રાજકોટ જિલ્લામાં આવેલું છે. તો આ ગુજરાતના પુરાતત્વી સ્થળો. હવે ગુજરાતની અંદર આવેલા ઐતિહાસિક સ્થળો, ગુજરાતમાં એવા પ્રસિદ્ધ એવા કેટલા ઐતિહાસિક જે સ્થળો આવેલા છે તો એની અંદર કેટલાક એવા બાંધકામ થયેલા છે. તો આની અંદર વડનગર, વિદ્યાર્થી મિત્રો, વડનગર એ ઐતિહાસિક નગરી તરીકે પણ જાણીતી છે અને અત્યારે વર્તમાન સમયમાં પણ વડનગર છે એ પ્રખ્યાત છે. કારણ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એનું વતન આવેલું છે. તો આ જ વડનગર, આ વડનગરની અંદર કીર્તિ તોરણ, કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ આ વડનગરની અંદર આવેલું છે. કીર્તિ તોરણ જે બે ઊભા સ્તંભો ઉપર, પથ્થરના જે સ્તંભો છે એના ઉપર રચાયેલ છે, આડા પાટડા આવેલા છે અને એની ઉપર આ નકશીકામ કરેલું છે. તો આ વડનગરનું પ્રસિદ્ધ એવું છે કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ, જે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઈની પુત્રી જે શર્મિષ્ઠા એના નામ ઉપરથી આ જે તળાવ છે એ તળાવ, એ શર્મિષ્ઠા તળાવ, તો એ પણ વડનગરની અંદર આવેલું છે. એવી જ રીતે મોઢેરા, મોઢેરાની અંદર આવેલું સૂર્ય મંદિર, મોઢેરા એ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે અને એનું જે પ્રસિદ્ધ એવું જે સૂર્ય મંદિર, આ સૂર્ય મંદિરનું બાંધકામ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ 1026ની અંદર એનું બાંધકામ કરેલું હતું. આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે મંદિરનું જે પ્રવેશદ્વાર છે તે પૂર્વાભિમુખ આવેલું છે, એટલે પૂર્વ દિશામાં આવેલું છે. એટલું જ નહીં પણ આ જે મંદિરમાં જ્યારે મોઢેરાની અંદર જ્યારે સૌ પ્રથમ સૂર્યોદય થાય ત્યારે સૂર્યના જે કિરણો છે એ સૌ પ્રથમ આ સૂર્ય મંદિરના ગર્ભગૃહમાં પડતા અને ગર્ભગૃહની અંદર જે સૂર્યની પ્રતિમા રાખવામાં આવેલી હતી એના ઉપર એક મણિ રાખવામાં આવેલો હતો અને આ સૂર્યના કિરણો જેવા ગર્ભગૃહમાં પડતા એટલે સૂર્યની પ્રતિમા ઉપર જે મણિ હતા એ મણિ, આખી મણિ ઉપર એ સૂર્યના કિરણો પડતા એના કારણે આખું જે ગર્ભગૃહ છે એ ઝળહળી ઉઠતું. તો આ મોઢેરાનું સૂર્ય મંદિર અત્યારે તે એ સૂર્ય મંદિર છે તે ખંડેર અવસ્થામાં છે અને આ સૂર્ય મંદિર છે એમાં અત્યારે સભા મંડપ આવેલા છે. ઉપરાંત છે એ આગળના ભાગમાં જાઓ તો એમાં જળકુંડ આવેલ છે. જળકુંડની અંદર 108 જેટલી નાની નાની ડેરીઓ આવેલી છે. તો આમ ગુજરાતની અંદર આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર. એવી જ રીતે ચાંપાનેર, ચાંપાનેર એનો દરવાજો, ચાંપાનેર એ પાવાગઢ પાસે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ચાંપાનેર એ મોહમ્મદ બેગડાએ જીત્યા પછી એને મોહમ્મદાબાદ નામ આપી દીધું. ત્યાર પછી આ જ ચાંપાનેરને એની રાજધાની બનાવી દીધી અને ચાંપાનેરની અંદર મસ્જિદો, કિલ્લાઓ, દરવાજા આ બધાનું નિર્માણ કરેલું છે
અને અહીંયા સાત સ્વસ્તિક જેવા આકારના એ દરવાજા છે, તો એના માટે આ ચાંપાનેર છે એ પ્રસિદ્ધ છે. એટલે જ આ ગુજરાતનું જે ચાંપાનેર શહેર છે તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ છે તે ચાંપાનેર. એવી જ રીતે ઐતિહાસિક નગરી જૂનાગઢ, તો જૂનાગઢની અંદર આવેલ અશોકનો શિલાલેખ મોહમ્મદ ખાનનો મકબરો, તો જૂનાગઢની અંદર ગિરનારની તળેટીના વિસ્તારમાં જાવ એ રસ્તા ઉપર આ અશોકનો શિલાલેખ આવેલો છે. આ સમ્રાટ અશોક દ્વારા આ શિલા ઉપર લેખ કોતરાવવામાં આવેલો છે. તે બ્રાહ્મી લિપિમાં છે અને પ્રાકૃત ભાષાની અંદર આ લેખ લખવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ આ જે શિલા છે તો એના ઉપર શક ક્ષત્રપ રાજા થઈ ગયા રુદ્ર દામન એના પણ લેખ છે અને ગુપ્ત યુગના રાજા કુમારગુપ્ત એના પણ લેખ આવેલા છે. તો આ અશોકનો જે શિલાલેખ છે એના ઉપરથી આટલા વર્ષો પહેલાંનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણને જાણવા મળે છે. તો આ છે તે જૂનાગઢની અંદર આવેલ અશોકનો શિલાલેખ. એવી જ રીતે જૂનાગઢની અંદર આવેલ મોહમ્મદ ખાનનો મકબરો. જૂનાગઢની અંદર જે મોહમ્મદ ખાનનો જે મકબરો છે એની અંદર કોતરણી કરી અને વચ્ચેના ભાગમાં છે એ ગુંબજ, ચાર બાજુ છે એ મિનાર આવેલા છે અને આ જે મકબરો છે એનું જે બાંધકામ છે તે મોહમ્મદ ખાન જૂનાગઢના જે નવાબ હતા મોહમ્મદ ખાન બીજાએ એનું બાંધકામ કરાવેલું હતું અને એની અંદર છે એ મકબરાની અંદર કબર આવેલી છે. બાજુમાં જ વજીર બાહુદ્દીન આનો પણ મકબરો છે તે આવેલો છે. તો આ પણ જૂનાગઢની અંદર આ મકબરો તે છે એ પ્રસિદ્ધ છે. એવી જ રીતે જૂનાગઢની અંદર ઉપરકોટના કિલ્લાની અંદર અડીકડી વાવ, નવઘણ કૂવો આ પણ છે એ જાણીતા છે. તે સિવાય જૂનાગઢની અંદર જૈન બૌદ્ધ ધર્મની કેટલીક ગુફાઓ આવેલી છે. ખાપરા કોડિયાની ગુફા, બાવા પ્યારાની ગુફા, તો આવી બધી જે પ્રસિદ્ધ ગુફાઓ છે તો એ પણ આ જૂનાગઢની અંદર આવેલી છે. તો જૂનાગઢની અંદર આ બધા છે તે સ્થળો છે. એવી જ રીતે સિદ્ધપુરની અંદર આવેલ રુદ્ર મહાલય. સિદ્ધપુરમાં જે રુદ્ર મહાલય આવેલો છે તે આ જે મહેલ છે એનું જે બાંધકામ છે એ મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું, પણ એ બાંધકામ એ પૂર્ણ કરાવી શક્યા નહોતા એટલે એનું જે બાંધકામ છે તે સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું હતું. રુદ્ર મહાલય એનું જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં આની અંદર છે એ સભા મંડપો હતા, ખંડો હતા, તે સિવાય માળ હતા, મેળીઓ હતી, ઝરૂખાઓ હતા, પણ અત્યારે છે એ માત્ર અવશેષ તરીકે ઊભા જે સ્તંભ અને કમાન જેવા જ અવશેષો છે તે જોવા મળે છે. તો સિદ્ધપુરની અંદર આવેલ રુદ્ર મહાલય. એવી જ રીતે વડોદરા છે, તો વડોદરાની અંદર આવેલ રાજમહેલ જે અત્યારે લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે જાણીતો છે અને આ છે આ વડોદરાનો જે રાજમહેલ છે એ સયાજીરાવ ગાયકવાડ એના સમયમાં એનું છે એ બાંધકામ થયેલું છે અને અત્યારે આ એના જે રાજવંશો છે તે અડધા ભાગમાં છે એનું નિવાસસ્થાન છે, જ્યારે અડધો ભાગ છે એ મ્યુઝિયમ તરીકે જોવા મળે છે. તો ગુજરાતની અંદર આ વડોદરાનો રાજમહેલ. એવી જ રીતે ગુજરાતની અંદર પાટણની અંદર આવેલ રાણકી વાવ અને પાટણમાં જ આવેલું સહસ્ત્રલિંગ તળાવ. પાટણમાં જે રાણકી વાવ
જે રાણીની વાવ તરીકે પણ ઓળખાય છે. આ રાણકી વાવ એ ભીમદેવ સોલંકીની પત્ની રાણી ઉદયમતીએ આ જે રાણકી વાવ છે એનું બાંધકામ કરાવ્યું હતું. લોકો પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે આ વાવ બંધાવેલી હતી. આ વાવ છે એ 7 માળની વાવ છે, પણ ઘણા સમય સુધી એના 2 માળ એ સરસ્વતી નદીના કાંપને કારણે દટાઈ ગયેલા હતા. ત્યારબાદ 1980માં એનું ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કરતાં એ 2 માળ છે એ પ્રાપ્ત થયા છે. તો આ જે રાણકી વાવ એ 7 માળની વાવ છે, આની અંદર જુદા જુદા પ્રકારના શિલ્પો છે, નકશીકામ છે, અને જે પ્રવાસી કે વટે માર્ગુઓ તે વિશ્રામ કરી શકે આવી જે વ્યવસ્થા છે તે પણ જોવા મળે છે. અને આ બધી વ્યવસ્થાને પરિણામે જ આજે યુનેસ્કો દ્વારા જે રાણકી વાવ છે તો એનો સમાવેશ પણ વિશ્વ વારસાના સ્થળ તરીકે કરવામાં આવેલો છે. તો પાટણની અંદર આવેલ રાણકી વાવ અને પાટણની અંદર આવેલ સહસ્ત્રલિંગ તળાવ, જે સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું હતું અને સરસ્વતી નદીમાંથી નહેર કાઢી અને એનું જે પાણી એ આ સહસ્ત્રલિંગ તળાવની અંદર છે એ લાવવામાં આવતું હતું. તો આ છે એ પાટણની અંદર. વિરમગામની અંદર આવેલું મુનસર તળાવ, મુનસર તળાવ અને ધોળકાની અંદર આવેલું મલાવ તળાવ. આ વિરમગામનું મુનસર તળાવ અને ધોળકાનું જે મલાવ તળાવ છે આનું જે બાંધકામ કરાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવીએ. અને આમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે ધોળકાનું જે મલાવ તળાવ જે બનાવ્યું હતું આ પછી જે કહેવત પડેલી હતી કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ, કારણ કે આ તળાવનું જ્યારે બાંધકામ થતું હતું ત્યારે ત્યાં એક વૃદ્ધાની પોતાની માલિકીની જે જમીન ઉપર ઝૂંપડી આવેલી હતી, એટલે મીનળ દેવીએ એ વૃદ્ધાને એ જમીન ખાલી કરી દેવા માટે કહ્યું, પણ આ વૃદ્ધા છે એ પોતે ન માની, કારણ કે એના પોતાની માલિકીની જમીન હતી એટલે એ જમીન એણે આપવાની ના પાડી. તો મીનળ દેવીએ આ વૃદ્ધાને ન્યાય મળે એ માટે આ જે તળાવ છે એ તળાવના બાંધકામમાં ખાંચો રાખી અને ત્યાર પછી એ તળાવનું જે બાંધકામ કરેલું છે એટલે ત્યારથી કહેવત પડેલી છે, એ વૃદ્ધાને ન્યાય આપ્યો એટલે ત્યારથી કહેવત પડેલી છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ. તો આ મલાવ તળાવ છે એ ધોળકાની અંદર આવેલું છે. તો આ આપણા જુદા જુદા શહેરો એની અંદર, ગુજરાતની અંદર જુદા જુદા શહેરોની અંદર આ બધા છે ઐતિહાસિક સ્થળો. હવે જે ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતું અમદાવાદ, અમદાવાદની અંદર જે સાંસ્કૃતિક વારસાના સ્થળો જે આવેલા છે, જો અમદાવાદ જે નગરી અહમદ શાહે વિકસાવી હતી, અહમદ શાહે આ નગરી વિકસાવ્યા પછી એણે અમદાવાદની અંદર કેટલાક કિલ્લાઓનું બાંધકામ કરાવ્યું, મસ્જિદો બંધાવ્યા, મિનારા બંધાવ્યા, તો એ બધા એના સમયગાળાની અંદર આવી બધી રચના કરવામાં આવી. તો અમદાવાદની અંદર આવેલી જામા મસ્જિદ જે અહમદ શાહે બંધાવેલી છે, 260 સ્તંભો અને 15 ગુંબજોવાળી આ પ્રસિદ્ધ મસ્જિદ છે તે અહમદ શાહે બંધાવેલી છે અને અત્યારે પણ અમદાવાદની અંદર જોવા મળે છે. એવી જ રીતે અમદાવાદની અંદર આવેલા ઝૂલતા મિનારા જે સારંગપુર ગોમતીપુર દરવાજાની બહાર આવેલા છે, અને આ જે ઝૂલતા મિનારા છે જે સીદી બશીરની જે મસ્જિદ છે આ મસ્જિદના આગળના ભાગમાં 2 મિનારા આવેલા છે. આ મિનારા 3 માળના મિનારા છે. આ મિનારાની રચના એવી રીતે કરવામાં આવી છે કે આ જે મિનારામાં એક મિનારાની અંદર તમે એમાં ઉપર ગયેલા હોય અને આની અંદર એ મિનારાને તમે ધક્કો મારો
तो बाजूमां रहेलो जे बीजो मिनारो छे ए आपमेळे कंपन के ध्रुजारी अनुभवे। आनું બાંધકામ કેવી રીતે થયું હશે એનું જે રહસ્ય છે, આ રહસ્ય જાણવા માટેના ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા, પણ આ રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી। એટલે આ ઝૂલતા મિનારા છે તેનું જે કંપન છે, એ કંપનનું જે રહસ્ય છે એ આજ સુધી વણ ઉકેલ્યું રહ્યું છે। તો અમદાવાદની અંદર સાળંગપુર દરવાજા બહાર સીદી બશીરની જે મસ્જિદ આવેલી છે ત્યાં પ્રસિદ્ધ એવા ઝૂલતા મિનારા આવેલા છે। એવી જ રીતે સીદી સૈયદની જાળી જે શમશુદ્દીન મુઝફર શાહ એના જે સૈનિક હતા સીદી સૈયદ, એણે મસ્જિદનું જે બાંધકામ કરાવ્યું એ મસ્જિદની જે બારી હતી, આ બારી છે, એ બારીની જે જાળી છે આ જાળી સુંદર બારી કોતરણી કરી અને નકશીદાર આ બારીનું જે નિર્માણ કરાવ્યું હતું તો એ છે એ સીદી સૈયદની જાળી તરીકે જાણીતી છે। આ સીદી સૈયદની જાળી એ તમે જુઓ તો પહેલાં તો એમ જ લાગે કે લાકડામાં કોતરકામ કરી અને નકશીકામ કરેલું છે, પરંતુ આ સીદી સૈયદની જાળી એ પથ્થરમાંથી કોતરાવેલી છે। એટલું જ નહીં પણ વેલ જેવી આકારની એમાં ભાત પણ કોતરણી દ્વારા છે પાડવામાં આવી છે। તો અમદાવાદની અંદર આવેલી આ સીદી સૈયદની જાળી, એવી જ રીતે અમદાવાદની અંદર આવેલા હઠીસિંહના દેરા, હઠીસિંહ તે જૈન વેપારી થઈ ગયા અને એની યાદમાં આ જૈન દેરાસર છે તે બાંધવામાં આવ્યા છે। તો અમદાવાદની અંદર પ્રસિદ્ધ એવા હઠીસિંહના જૈન દેરા, એવી જ રીતે રાણી સિપરીની મસ્જિદ, રાણી સિપરી જે મોહમ્મદ બેગડાની પત્ની હતા અને આ મોહમ્મદ બેગડાની પત્ની જે રાણી સિપરી છે તો રાણી સિપરીએ જ એ મસ્જિદ જે બંધાવેલી હતી જે અત્યારે રાણી સિપરીની મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતે સરખેજનો રોજો જે હઝરત મોહમ્મદ એનો મકબરો આવેલો છે અને આવી રીતે એનું બાંધકામ થયેલું છે, તો આ છે સરખેજનો રોજો। એવી જ રીતે ભદ્રનો કિલ્લો અને જે કાકરિયા તળાવ જે ઓજે કુતબુ તરીકે જાણીતું હતું, ઓજે કુતબુ તરીકે જાણીતું હતું અને આ કુતબુદ્દીને આનું જે બાંધકામ કરાવેલું હતું અને અત્યારે એ કાકરિયા તળાવ તરીકે ઓળખાય છે, તો તે પણ અમદાવાદમાં આવેલું છે। તો અમદાવાદની અંદર આવેલ આ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે વિદ્યાર્થી મિત્રો, આ અમદાવાદના જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ અલગ બે માર્કના પ્રશ્ન તરીકે પૂછાય, તો એની અંદર આ જેટલા જેટલા સ્થળો છે એ આપણે યાદ રાખવાના છે। તો અમદાવાદની અંદર ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, રાણી સિપરીની મસ્જિદ, સરખેજનો રોજો, ભદ્રનો કિલ્લો, કાકરિયા તળાવ અને તે સિવાય છે જામા મસ્જિદ। તો આ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ઐતિહાસિક સ્થળો છે એ પૂરા થાય છે અને હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ધાર્મિક સ્થળો, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ધાર્મિક સ્થળોની અંદર આવેલું છે દ્વારકા, જે દ્વારકા જેનો સમાવેશ ચાર ધામની યાત્રામાં થાય છે। જો ભારતની અંદર ચાર ધામની યાત્રાના જે સ્થળો છે તે ઉત્તરાખંડની અંદર આવેલ બદ્રીનાથ કેદારનાથ, ઓરિસ્સાની અંદર આવેલ જગન્નાથપુરી, તમિલનાડુની અંદર આવેલ રામેશ્વરમ, તો એવી જ રીતે ગુજરાતની અંદર આવેલું તે દ્વારકા, તો આનો સમાવેશ છે એ ચાર ધામની યાત્રામાં થાય છે અને અહીંયા છે એ દ્વારકાધીશનું મંદિર આવેલું છે। આ દ્વારકા જે ભગવાન કૃષ્ણએ વસાવ્યું હતું એટલે એ મંદિર દ્વારકાધીશનું મંદિર કહેવાય છે, પરંતુ આ છે એ જગત મંદિર તરીકે જાણીતું છે અને આ જ જે દ્વારકા છે આ દ્વારકાની અંદર
શંકરાચાર્યએ જે ચાર દિશામાં હિન્દુ ધર્મના સનાતન પરંપરાને ફેલાવવા માટે ચાર દિશાની અંદર જે મઠની સ્થાપના કરી હતી, તો એ જે મઠ છે એમાંનો એક મઠ એ દ્વારકામાં જ આવેલ છે. તો દ્વારકાની અંદર દ્વારકાધીશનું મંદિર અને શંકરાચાર્યએ સ્થાપેલ શારદાપીઠ, તો એ છે એ દ્વારકાની અંદર છે તે આવેલ છે. તો આમ ગુજરાતની અંદર જે આખા ભારતમાં જે ચાર ધામની યાત્રાના સ્થળો છે, તો એમાંનું એક સ્થળ દ્વારકા જે આપણા ગુજરાતમાં છે આવેલ છે. એવી જ રીતે છે સોમનાથ. સોમનાથ ભારતની અંદર એવું કહેવાય છે કે જે જે જગ્યાએ ભગવાન શંકર પ્રત્યક્ષ રીતે પ્રગટ થયા હતા એવા જે સ્થળો છે એ સ્થળોનો સમાવેશ 12 જ્યોતિર્લિંગમાં થાય છે. તો એ 12 જ્યોતિર્લિંગમાંથી આપણા ગુજરાતની અંદર જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે તે સોમનાથ. સોમનાથનું જે મંદિર, તો એ પણ આપણા ગુજરાતની અંદર છે તે આવેલું છે. તો આવી રીતે સોમનાથ કે જેનો સમાવેશ છે તે 12 જ્યોતિર્લિંગમાં કરવામાં આવે છે, તો એ પણ આપણા ગુજરાતમાં આવેલું છે. એવી જ રીતે ગુજરાતની અંદર અંબાજીનું મંદિર જે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આબુ અને અંબાજી આ બંને સાથે શબ્દ બોલીએ છીએ, પરંતુ આબુ પર્વત કે જેના ઉપર જૈન દેરાસરો આવેલા છે તે ફરવાના સ્થળ તરીકે જાણીતું છે, પરંતુ આબુ એ રાજસ્થાનમાં આવેલું છે, જ્યારે અંબાજી છે એ આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. એવી જ રીતે છે બહુચરાજીનું મંદિર જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. મહાકાળી માતાનું મંદિર જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. રણછોડરાયનું મંદિર જે ડાકોર ખેડા જિલ્લાની અંદર આવેલું છે. શામળાજીનું મંદિર જે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. તો આ બધા હિન્દુ ધર્મના ગુજરાતની અંદર આવેલા મહત્ત્વના ધાર્મિક સ્થળો. હવે જૈન ધર્મ, જૈન ધર્મ જે જૈન લોકોના મહાતીર્થ તરીકે ઓળખાય છે, તો આ જૈન તીર્થ છે તે પાલીતાણાની અંદર આવેલ છે, અને પાલીતાણા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. તો ભાવનગર જિલ્લાના પાલીતાણામાં જે શેત્રુંજય ડુંગર આવેલો છે, આ શેત્રુંજય ડુંગર ઉપર જે અસંખ્ય મંદિરો આવેલા છે, અને આ શેત્રુંજય ડુંગર એના ઉપર જૈન ધર્મના જે 24 તીર્થકરો થઈ ગયા, તો એ 24 જે તીર્થકરો છે એના પ્રથમ જે તીર્થકર થઈ ગયા ઋષભદેવ, એનું તે મહત્ત્વનું સ્થાન ગણવામાં આવે છે. એટલે આ જૈન ધર્મના લોકો માટે આ પાલીતાણા એ મહત્ત્વનું સ્થળ છે, અને ત્યાં અસંખ્ય પ્રમાણમાં મંદિરો આવેલા છે, એટલે જ આ પાલીતાણા છે તેને મંદિરોના શહેર તરીકે પણ ઓળખવામાં આવેલું છે. તો એ પણ આપણા ગુજરાતમાં આવેલું છે. એવી જ રીતે મુસ્લિમ ધર્મ, તો એનું જે મીરા દાતાર જે મહેસાણા જિલ્લામાં આવેલું જે ઉનાવા છે, તો એ ઉનાવા ખાતે આવેલું છે. તો આ આપણા ગુજરાતની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના ધાર્મિક સ્થળો. તો આ ધાર્મિક સ્થળોની અંદર દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને શારદાપીઠ, સોમનાથ કે જેનો સમાવેશ 12 જ્યોતિર્લિંગમાં થાય છે, અંબાજીનું મંદિર, બહુચરાજીનું મંદિર, મહાકાળી માતાનું મંદિર, રણછોડરાયનું મંદિર, શામળાજીનું મંદિર, જૈન તીર્થ પાલીતાણા, મીરા દાતાર ઉનાવા. તો આ ધાર્મિક સ્થળો. હવે ગુજરાતના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક એવા ઉત્સવો. આપણને ખબર છે કે ભારત એ ઉત્સવ પ્રિય પ્રજા છે, તો ગુજરાતની અંદર પણ આવા જે ઉત્સવો છે, તો એ ઉત્સવો ઉજવવામાં આવે છે. તો એ આપણે ઉત્સવો એક પછી એક કે કયા જિલ્લાની અંદર છે એ ઉત્સવો ઉજવાય છે, તો એની જે માહિતી એ હવે પછી આપણે મેળવીએ.